नमस्कार न्यूज 18 गुजराती में आपनुं स्वागत छे। हूँ छूं आपनी साथे संध्या। वात करीशुं विद्याना धामनी। शाळा प्रवेशोत्सवना नामे सरकार करोड़ोनुं आंधण फूंके छे अने गामडाओनी शाळाओमां बाळकोने योग्य शिक्षण मळे तेवा पूरता प्रयास कराय छे, परंतु अहींया शुं थई रह्युं छे, जीवना जोखमे मजूरी काम करावामां आवी रह्युं छे। शिक्षाना धाममां वेट उतारवामां आवी रही छे। छापरा पर चढ़ी अने सफाई करावतो वीडियो वायरल थयो छे। शिक्षाना धाममां मजूरी करता आ विद्यार्थीओ જોઈ લો, એક બાદ એક શિક્ષાના ધામમાં આવા વિડીયો સામે આવી રહ્યા છે। ક્યાંક બાળકો પાસે સફાઈ કરાવવામાં આવી રહી છે, ક્યાંક ઈંટો ઉપાડવામાં આવી રહી છે, અને અહીંયા તો છાપરા પર ચઢી અને સફાઈ કરાવવામાં આવી રહી છે, પણ નાના ભૂલકાઓ સાથે। જો અહીંયા છાપરા પર જે ચઢેલો બાળક છે ક્યાંક પડી ગયો, ક્યાંક ઈજા પહોંચી, જે છાપરા છે, પતરાના જે છાપરા છે તે તેને વાગી ગયા, તો શું થશે, કોણ જવાબદાર રહેશે? પંચમહાલના ઘોખંબાની જોરાપુરા શાળાનો આ વિડીયો છે। શિક્ષણના નામે બાળકો પાસે વૈતરું કરાવવામાં આવી રહ્યું છે। ખુદ શાળાના આચાર્ય માથે ઊભા રહી અને બાળકો પાસે સાફ સફાઈ કરાવે છે, અને જ્યારે આ અંગે કોઈ જાગૃત નાગરિકે શાળાના આચાર્ય સાથે વાત કરી તો નફટાઈથી તેમણે કહ્યું કે સફાઈ કર્મી નથી એટલે બાળકો પાસે શાળામાં સફાઈ કરાવીએ છીએ। અરે, શાળામાં બાળક શિક્ષણ માટે આવે છે કે પછી આ પ્રકારની સફાઈ કરવા માટે, મજૂરી કરવા માટે? તો વળી છાપરા પર જીવના જોખમે બાળકો સાવરણી લઈ અને સફાઈ કરી રહ્યા છે, ન કરે ને કોઈ દુર્ઘટના થઈ તો જવાબદાર કોણ હશે? એ આચાર્ય જે માથે ઉભા રહીને કામ કરાવી રહ્યા છે। આ વાત શાળાના આચાર્ય સારી રીતે સમજે છે। તેઓ ખુદ કહે છે કે બાળકને કંઈ પણ થશે તો અમારી જવાબદારી છે, પરંતુ અમારી પાસે સફાઈ કર્મી નથી, તો શું આ બાળકો જે ભણવા માટે આવે છે એ સફાઈ કર્મી છે? શા માટે એમની પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે? જે બાળકો સાફ સફાઈ કરી રહ્યા છે, શું એ બાળકો વિદ્યાના ધામમાં સફાઈ કરવા માટે આવે છે? સફાઈ કર્મી તરીકે તેઓ કામ કરે છે? જો આમ શાળામાં બાળકો પાસે વેટ કરાવાય તો શાળા બાળકો ભણવા માટે છે કે આ શાળા કે પછી કામ કરાવવા માટે છે? અમે જોડે ઉભા જ હતા, પહેલા ધોરણના બાળકો વિમાન રમે ને એના કાગળ પડેલા હતા, એટલે કાગળ મગજ ઉતાર, હવે તમે આયા કાગળ નથી સાહેબ, એ ઝાડુથી સાફ કરે છે, કચરો સાફ કરે છે, ઉપરથી છોકરો પડી જાય તો એની જિમ્મેદારી કોની? તો જિમ્મેદારી તો અમારી જ આવે ને, શાળામાં આવી ગયો, પણ આવી રીતે છોકરાને ઉપર ચડાવીને સાફ સફાઈ કરાવાય? હા, એટલે અમારે ગુણોત્સવમાં કહે છે કે ઝાડુ દેખો, ટાંકી દેખો, હવે અમારે સફાઈ માટે કોને રાખવાનું? અમે મોટા છોકરા, એટલે છોકરા જોડેથી કરાવજો, હા છોકરા જોડે।